नमस्कार समाचारों साथे हूं सुविधि बात अत्यारे पड़ी रहेला अगत्यना समाचारनी प्लास्टिक साथे जोडायेला उद्योगोना जे वडाओ छे तेमनी साथे उद्योग प्रधानो छे तेमनी साथे वडाप्रधाने बैठक करवानी सूत्र पासेथी माहिती मळी रही छे। प्रतिबंधित प्लास्टिकनी थैलीओनुं उत्पादन बंद करवा माटेनी आ बैठक होय तेवुं अत्यारे सूत्र पासेथी जणाय रह्युं छे। प्लास्टिक एसोसिएशनना होद्देदारो पण आ बैठकमां उपस्थित रहेवानी जाणकारी सामे आवी रही छे। वडाप्रधाने उद्योगपतिओने रिसाइकलिंग पर भार मुकवानी अपील करी छे। अपने जणावी दईए के सूत्र पासेथी विगतो पड़ी रही छे, गुजरात चेम्बर ऑफ कॉमर्सना पण केटलाक होद्देदारो आ बैठकमां उपस्थित रह्या हता। वधु विगतो आपरा छे पर संवाददाता सचिन पाटिल। सचिन, शुं जाणकारी आ बैठकने लईने अत्यारे? જે બેઠક છે અત્યારે બેઠકમાં ઉદ્યોગપતિઓ સાથેની એક બેઠક ચાલી રહી હોવાની વાત છે અને આ જે બેઠક છે બેઠકમાં જે એક સૂત્ર આપવામાં આવ્યું છે પ્લાસ્ટિક મુક્ત ભારત, ત્યારે આ જે પ્લાસ્ટિક મુક્ત ભારત છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એમની સાથે આ જે ચર્ચા છે ચર્ચા થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે અને સાથે જ ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત જે છે એના જે ઉદ્યોગપતિઓ છે એની સાથે સંકળાયેલા જે ઉદ્યોગપતિઓ છે એ પણ અહીંયા હાજર છે। જે ચર્ચાઓ છે ચર્ચાઓમાં ખાસ કરીને જે પ્લાસ્ટિક બેન કરવાની વાત છે કે પ્લાસ્ટિકને રિસાઇકલિંગ કરીને એનો ઉપયોગ કરી શકાય એ પ્રકારની જે વાત છે એ બાબતની જે છે ચર્ચા કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે અપીલ છે એ અપીલ એ પ્રકારની કે પ્લાસ્ટિક ઉપર બેન થાય અને કારણ કે જે પર્યાવરણ છે પર્યાવરણને આની સીધી અસર થાય છે અને ખૂબ લાંબા સમય સુધી જે છે એ આ પ્લાસ્ટિક જે છે એ પર્યાવરણને અસર કરતું હોય છે અને જમીનને એની અસર થતી હોય છે ત્યારે આ જ સમગ્ર બાબત છે બાબત ઉપર ચર્ચા ચાલી રહી છે। કેટલાય મુદ્દાઓ છે જે મુદ્દાઓને લઈને પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં પણ સ્પષ્ટતા કરી છે અને એ જે પર્યાવરણની વાત કરી છે પર્યાવરણની વાતને લઈને આ જે બેઠક છે બેઠક ચાલી રહી હોવાનું મનાઈ રહ્યું છે। આ સિવાય જે બેઠક થઈ છે જે બેઠક ઉપર જે નજર સૌની હતી અને જે બેઠકમાં ચર્ચાની વાત હતી કે જે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જે 150મી જન્મજયંતિ છે ત્યારે એને લઈને જે કાર્યક્રમો છે કાર્યક્રમોને લઈને પણ જે ચર્ચા છે ચર્ચા રાજ્યના વહીવટી અધિકારીઓ તેમજ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ અને અમદાવાદના મેયર તેમજ સાંસદો પણ જે છે એમાંથી કેટલાક સાંસદો અહીંયા ઉપસ્થિત હતા જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને હજી આ બેઠક જે છે એ બેઠક ચાલી રહી છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ તરફ રવાના થશે। આભાર સચિન તમામ જાણકારી બદલ। તો વડાપ્રધાનની આ બેઠક અત્યારે પણ ચાલી રહી છે, જે વિગતો મળી રહી છે તે અનુસાર પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને એવું પ્લાસ્ટિક કે જેનું રિસાયકલ થઈ શકે તેના પર જ ભાર મૂકવાની અત્યારે અપીલ વડાપ્રધાન પણ કરી રહ્યા હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે। આપણે જણાવી દઈએ કે આજે વડાપ્રધાનના ભાષણમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળ્યો હતો કે પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો ઘટાડી દેવો જોઈએ અને પર્યાવરણને પ્રદૂષિત થતા બચાવવું જોઈએ અને એ જ બાબતો ને લઈને અત્યારે સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે।